सदानन्दम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बो छदसदृश शोभाक्षियुगल कृपापारावार सकल सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायणमुनि वर्निवेशरमणीयदर्शनं मन्दहा सरुचिरान् भुजम् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणी श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्री हरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामिनारायणभगवान् निजय શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી ગણશ્યામ મહારાજની જય બધાય ભક્તોને ખૂબ એદથી જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રામ સાગર ગ્રંથની અંદર પૂર પાંચમો અને તરંગ નવ છેલ્લેમાં એમ કથા લખે છે કે મહારાજ થી સરધાર ગામ પધાર્યા છે સરદારની અંદર જે ભક્તો છે બધા સમાધિનિષ્ઠ છે ભગવાન શ્રીહરિના સ્વાગત માટે બધા દોડીને આવે છે મહારાજ ત્યાં જમવાની ખૂબ સુંદર લીલા કરે છે કંસારને કેમ જમવો એ બધી ક્રિયાઓ મહારાજ સ્વયં શીખવાડે છે દૂધની અને ઘીની રેલમ છેલ એટલી કરે છે પાત્રની બહાર આવે છે પરંતુ એ ભક્તો એ લીલાને જોઈને અતિ આનંદિત થાય છે એ સરદારની અંદર રાત્રે મહારાજ પોઢી ગયા છે અને સંતો મહારાજની મૂર્તિમાં મસ્ત બન્યા છે મહારાજે છેલ્લે એમ કીધું કે દેહનો ભાવ છે એ જ પંચ પાહા પાપ કરતાં પણ મોટું પાપ છે આવી શ્રીજી મહારાજે આત્મારૂપ વર્તવા માટેનું પોતાને જે રુચિ છે રુચિને દર્શાવી એ આધારન સમયે લખી આગળ મુક્ત ઉત્તમ રાજાને કથા સંભળાવે છે ના ધારણ સ્વામી લખે છે પૂર પાંચમું તરંગ દસ અરુણ ઉભી ભય તબહી સબહી સંત નારાયણ ધુનિ હરિ ઉઠે શ્રવણ કરંત નારાયણ ધુની કરને લગે હરિ ઉઠે શ્રવણ કરંત શ્રી હરિ સંત નૃપી સર્ગે નાને હિત બરનીને રસોઈ બનાવી કે તૈયાર કરી રસરીત જ્યારે અરુણોદય થયો ત્યારે સૌ સંતો મળીને નારાયણ ધૂન કરવા લાગ્યા તે સાંભળીને ધૂન શ્રવણ કરતા થતા શ્રીહરી ઉઠ્યા શ્રીહરી સંતો અને દરબારો બધા સરોવરે સ્નાન કરવા માટે ગયા ત્યારે વર્નીએ સરસ રસોઈ બનાવીને તૈયાર કરી દીધી સુખધામ ઘનશ્યામ શ્રીહરિ સ્નાન કરીને પાછા આવ્યા થોડી વારમાં બધો પૂજા વિધિ પૂરો કર્યો અને દરબારો પણ જમવા બેસી ગયા સૌ કંસાર દૂધ ભાત અને સાકર સારી પેઠે જમ્યા શ્રીહરિ જમીને આવ્યા પછી પલંગ ઉપર બેઠા અને ચાલવાની તૈયારી કરવા લાગ્યા ત્યારે તે સરદાર ગામના સૌ હરિભક્તો આવીને બેઠા સરદારમાં મહારાજ રાત રોકાના સવાર પડ્યું ત્યાં તો સંતોએ નારાયણ ધૂન ચાલુ કરી અને મહારાજ ત્યાંથી ઊઠીને આગળ ચાલવા માટે તૈયાર થયા સંતો અને દરબારો બધા સરોવર ઉપર સ્નાન કરવા માટે ગયા મહારાજે સ્નાન કરીને પાછા આવીને પૂજાવિધિ થોડી વારમાં પૂર્ણ કર્યો અને તરત જ જમવા માટે મહારાજ બાજોટ ઉપર બેસી ગયા સંતોને દરબારોને પણ જમાડ્યા કારણ કે આગળ જવું છે જ્યારે કોઈ યાત્રામાં નીકળ્યા હોય સવારની અંદર વહેલા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું હોય તો યાત્રાના નીકળેલા યાત્રિકોએ સવારની અંદર ખૂબ ઉતાવળથી સ્નાન પૂજાદિક વ્યવસ્થિત કરી ભોજન આદિક સરસ લઈ આગળ નીકળવાનું એટલે સમય તૈયાર થવું પડે સંઘનો જો એક કે બે વ્યક્તિ લેટ થાય તો આખો સંઘ લેટ થાય શ્રીજી મહારાજ બહુ પ્રેક્ટિકલ હતા આ લોકનું અને પરલોકનું બે મહારાજે રાખ્યું છે ફક્ત પરલોકની વાતો જ કરી છે એમ નહીં આ લોકના વર્તનને અને આ લોકના જીવનનું ઘડતર પણ મહારાજે કર્યું છે જેમ કે ગઈકાલે મહારાજે કીધું બધાયને જમાડતા પહેલાં કે જમી લેજો હા સુધી માગવું ના પડે એવું કરજો સાંજ સુધી આવે જમવાની કોઈ વાત કરતા નહીં અત્યારે જમવું એ જમવું એ પ્રેક્ટિકલ આ લોકની વાત છે સહજ જીવનની અંદર આ બધું આપણને શીખવા મળે એવી વાતો છે મહારાજ સવારની અંદર પૂજાપાઠ ખૂબ ત્વરિત રીતે પરવારી અને જમવા બેઠા જમી અને મહારાજ જ્યારે નીકળવાની તૈયારી કરે છે ત્યારે સરદારના બધા ભક્તો મહારાજને વડાવા આવે અને એ સમયે મહારાજ જે વાત કરે છે એ વાત અતિ અગત્યની છે સત્સંગની અંદર આપણે બધાઇને એ વાતની અતિ દ્રઢતા રાખવાની જરૂર છે મહારાજને જો આપણે રાજી રાખવા હોય મહારાજની આપણી ઉપર અખંડ દયા આપણે રખાવી હોય તો મહારાજ આપણી પાસે શું ઈચ્છે છે નિષ્કામી ધર્મ દ્રઢતા કી શ્રી હરિ વાત કરન કરેવા કી ત્યાગરુ ત્યાગીરૂ ગૃહસ્થ કહાવત જે તે નિષ્કામી નિયમ દ્રઢ રખના તે નિષ્કામી નિયમ દ્રઢ રખના તે તામે ફેર જો પારહી જેહી તા કોમુખ કરહી તેહી તાકો લોકો લોબન રખ હેલે ક્લેશા જગમે બળો હો વહી કલેશા મહારાજે સરદારના ભક્તો આવ્યા તો નીકળવાની પોતે તૈયારી કરી રહ્યા હોવા છતાં પણ મહારાજ વાત કરવા લાગ્યા મહારાજને જીવનું હિત કરવાની વાતો કરવાની જબરજસ્ત ટેવ હતી હેબિટ હતી કે જીવાત્માનું કલ્યાણ કેવી રીતે થઈ જાય કોઈ જીવ ભવાટીમાં અટકતો રખડતો કેવી રીતે અટકી જાય આવું શ્રીજી મહારાજના વિચારમાં સતત રહેતું અને મહારાજ એના માટે અલગ અલગ ઉપાયો જે કરવા ઘટે બધા કરતા અને એ ઉપાયો પૈકી એક ઉપાય શ્રીજી મહારાજ પાસે બહુ સોલિડ હતો વાતો ગુણાદિતાનંદ સ્વામીએ પણ જ્યારે પૂછ્યું કે મહારાજ શ્રેષ્ઠ શું છે માંદાની સેવા કરવી આત્મા રૂપે વર્તવું મૂર્તિનું ધ્યાન કરવું કે વાતો કરવી ત્યારે શ્રીજી મહારાજ કે સ્વામી વાતો કરવી એ શ્રેષ્ઠ છે ભગવાનની વાતો કરે અંતરદ્રષ્ટિની વાતો કરે કામ ક્રોધ લોભાદીને ટાળ્યાની વાતો કરે જગતના નાસવંતનાની વાતો કરે મૂર્તિ અને ભગવાનના ધામના શાશ્વતપનાની વાતો કરે એનાથી જીવ બળીઓ બહુ થાય શ્રીજી મહારાજ નીકળવા તૈયાર થયા છે સરદાર ગામના લોકો આવીને બેઠા મહારાજે સવારમાં સ્નાન પણ ઉતાવળથી કર્યું છે પૂજા પણ ઉતાવળથી કરી છે ભોજન પણ ઉતાવળથી કર્યું છે જવું છે આગળ છતાં પણ સરદારના ભક્તો આવ્યા મારા તરત વાત કરવા લાગ્યા હે ભક્તો સાંભળો ધર્મની હરિ સૌની આગળ વાત કરવા લાગ્યા કે જે ત્યાગી અને ગ્રહસ્થ અમારા આશ્રિત હોય તેમને દ્રઢતાથી નિષ્કામી વર્તમાન રાખવું દ્રઢતાથી રાખવું દ્રઢતાથી રાખવું કહેતા મહારાજ કે તમે જો અમારા ના કહેવાતા હોય તો અમને કોઈ વાંધો નથી પણ અમારા જો કહેવાતા હો તમે સ્વામિનારાયણના છોઆ કહેવાતા હો તો તમારું નિષ્કામી વર્તમાન તમે બહુ પાકું રાખજો તેમાં જેને ફેર પડશે તેને અમે વિમુખ કરી દેસુ તે શિષ્યનો અમે લેસ માત્ર પણ લોભ નહીં રાખીએ અને જો લોભ રાખવામાં આવે તો આ જગતમાં ઘણો જ ક્લેશ થાય નિષ્કામી વર્તમાન એટલે નાક છે માણસનું જો નાક કપાઈ જાય પછી એનું જીવવું એ મરવા કરતાં પણ ખરાબ કહેવાય એવી રીતે નિષ્કામી વર્તમાન જ્યાં સુધી ત્યાગી ગ્રહીનું અકબંધ છે ત્યાં સુધી એનું નાક છે જ્યારે એ વર્તમાનમાં ફેર પડે ત્યારે એનું નાક કપાય માટે નિષ્કામી વર્તમાન એ તો આપણા આધ્યાત્મ માર્ગનો બેસ છે હોવો જ જોઈએ અમારે ત્યાગીમાં અષ્ટાંગ બ્રહ્મચર્ય અને તમારે ગ્રહસ્થ આશ્રમની અંદર તમારા પરનેલા પત્ની સિવાય પતિ પત્ની સિવાય તમારે બીજા બધા જોડે ભાઈ દીકરા ને બાપ માં બેન ને દીકરી આવી રીતનો સંબંધ એ તમારું સંપૂર્ણ નિષ્કામી વર્તમાન છે તમારા પતિ પત્નીના સંબંધો પણ શાસ્ત્રોની અંદર ઉત્સવો પર્વો એવી તિથિઓ એવા સમયાંતરે પણ એનો ત્યાગ એ સાચું તમારું નિષ્કામી વર્તમાન છે નિષ્કામી વર્તમાન આજે છડે ચોક જગતની અંદર ઘસાતું જાય છે જગતની અંદર આજે નિષ્કામી વર્તમાનની વાત કરવીને એ પણ એક ભયજનક જેવી સ્થિતિ થઈ જાય કે જ્યાં આગળ એ વર્તમાનને પાડવા માટેની ખેવના જ ના હોય ઓહો એક પાસઠ વર્ષના વ્યક્તિ હમણાં થોડા સમય પહેલા પ્રવાસમાં જવાનું થયું ને ભેગા થયા એને શરીરમાં એક રોગ થયો છે રોગનું નિદાન માટે ઘણા રૂપિયાવાળા છે એ પોતે એટલે રોગના નિદાન માટે ઘણા પ્રયત્નો પણ કરે છે અને રૂપિયા ખર્ચવા પણ તૈયાર છે પરંતુ એને જે મને વાત કરી હજુ આ બે હજારને સત્તરની સાલ પૂરી નથી થઈ બે હજારને સત્તરની સાલનો જ અનુભવ કહું છું કે ભાઈએ મને વાત એમ કરી કે સ્વામી આવે તો બસ આ જો સારું થઈ જાય તો બસ મારે આવે મારી પત્નીની સામું જોવું નથી એટલે હું થોડી તો સમજ્યો નહીં મેં કીધું પત્નીની સામું જોવું નથી એટલે શું શું કારણ મને કે જોવું નથી એટલે સ્વામી આવે છે ને મારે બ્રહ્મચર્ય વ્રત જ પાડવું છે પાસઠ વર્ષની ઉંમરે પહોંચેલો વ્યક્તિ જ્યારે આવી વાત કરે સત્સંગની અંદર હોય છતાં પણ જ્યારે આવી વાત થાય ત્યારે અમને તો રોવું આવે કે સત્સંગને આ શું સમજ્યા આ સત્સંગની દિવ્યતા ક્યાં સત્યાવીસ સત્યાવીસ વર્ષના યુવાન સુરા બાપુ જેવા નિષ્કામી વર્તમાન સત્યાવીસ વર્ષની ઉંમરે પાડે અને પાસઠ વર્ષે એ જ સત્સંગમાં રહેલો સત્સંગી એમ કે કે હવે આ રોગમાંથી મુક્ત થાવ એટલે હું બ્રહ્મચર્ય વ્રત પાડીશ ત્યારે શ્રીજી મહારાજને રોવું આવે મહારાજે જે મધ્યના તેત્રીસમાં વચનામૃતમાં આ જ પોતે વાત કરી છે વાતના થોડાક શબ્દો હું વાંચું છું મહારાજે કહ્યું વચનામૃત સાવન વધી તેરસનું છે અઢારસો ને એસીની સાલનું છે મધ્યનું તેત્રીસમું વચનામૃત મહારાજ કે પ્રથમ અમે અમારા અંગની વાત કહીએ પછી તમે બધાએ પોતપોતાની રીતે જે રીતે મોક્ષ માન્યો હોય કે અમે આ સત્સંગમાં આવી રીતે વર્તશું તો અમારું કલ્યાણ થશે એ તમે કહેજો દરેકે કંઈક માન્યતા બાંધી હોય કે હું આમ વર્તીશ તો મારું કલ્યાણ થશે તો મહારાજ કે તમે જે તમે એવું વિચાર્યું હોય કે અમે આવી રીતે વર્તશું તો આ લોકને પરલોકમાં સુખિયા થશું એ પછી કહેજો એમ સર્વેને કહીને પછી શ્રીજી મહારાજ પોતાના અંગની વાત કરવા લાગ્યા અમને તો જે પદાર્થમાં હેત જણાય એનો ત્યાગ કરીએ ત્યારે સુખ થાય મહારાજે એવી રીતે પોતાના સ્વભાવની વાત કરતાં કરતાં મહારાજ આગળ જતા એમ કહે છે જે દિવસ થકી અમે જન્મ્યા છીએ તે દિવસથી કરીને આ જ દિવસ પર્યંત કોઈ દિવસ જાગ્રતમાં કે સ્વપ્નમાં દ્રવ્યનો કે સ્ત્રીનો ભૂંડો ગાંઠ થયો હોય તો આ સમગ્ર પરમંશના સમ છે મહારાજ કે જે દિવસથી અમે પ્રગટ થયા છે ત્યાંથી આ જ દિવસ સુધી ધન કે સ્ત્રીનો જો અમને ગાઠ થયો હોય તો આ સાધુના અમને સમ છે એવી રીતે અમે સદાય નિર્લેપપણે છીએ અને મહારાજ કે જે અમારે વિશે દોષ બુદ્ધિ કરશે એને જાગ્રત કે સ્વપ્નમાં ભૂંડા સમય બહુ કષ્ટ થશે કોઈ નિર્દોષ વ્યક્તિ હોય કોઈ નિર્દોષ પુરુષ હોય એની ઉપર કોઈ પણ પ્રકારનું આડ ખોટું નાખવા વાળો કે જોવા વાળો એને દેહ મૂક્યા સમયે મહારાજ કે અતિ કષ્ટ થશે એને પોતાને એવા સ્ત્રી અને ધનના ઘાટના સંકલ્પો ભૂંડા બહુ થશે માટે મહારાજ કે અમારે વિશે જે દોષબુદ્ધિ કરશે એને જાગ્રતને સ્વપ્નમાં અતિ ભૂંડા ગાઠ થશે પછી મહારાજે પોતે વાત કરી કે હું ઉપરથી બધું હળી મળીને રહું છું બધાને વખાણું છું જે કાંઈ કરું છું એ તો બધું મહારાજ કે હું ઉપર ઉપરથી કરું છું બાકી મને કોઈ જગ્યાએ આમાં પ્રીતિ નથી પછી મહારાજ બોલ્યા એક નિષ્કામી વર્તમાન દ્રઢ હોય તો તેને આ લોકમાં ને પરલોકમાં કોઈ ઠેકાને ભગવાનથી રહે નહીં ભગવાનથી છે એટલું રહે જેટલું નિષ્કામી વર્તમાનમાં ફેર એટલું ભગવાનથી છેટું જેટલું નિષ્કામી વર્તમાન દ્રઢ એટલું ભગવાનથી નજીક ભગવાનથી નજીક જાવું છે તો નિષ્કામી વર્તમાનને પાકું કરીએ પાકું કરીએ સંયમ જીવનમાં કેળવીએ સંયમ કેળવીએ કેવળ ભોગ વિલાસ માટેના જીવન ન કરી દઈએ પણ સંયમી જીવન બનાવીએ તમને વહલું થાય એવું જીવન બનાવીએ અક્ષરાધિપતિને ગમે એવું જીવન બનાવીએ અને એવું જીવન બની શકે છે શ્રેષ્ઠ વિચારોથી ઊંચા વિચારોથી દિવ્ય ભાવથી એ જીવન બની શકે છે માઈક ભાવવાળું જોઈએ નહીં માઈક ભાવવાળું સાંભળીએ નહીં માઈક ભાવવાળું અનુભવીએ નહીં માઈક ભાવવાળા વ્યક્તિઓ સાથે બેસીએ નહીં એવી વાતોને સાંભળીએ નહીં કોઈ દી હૃદયમાં એવા ઘાટ નહીં થાય દિવ્ય ભાવવાળા વ્યક્તિઓ દિવ્ય ભાવવાળી વાતો દિવ્ય ભાવવાળી ક્રિયાઓ જોઈએ કરીએ સાંભળીએ તો દિવ્ય ભાવવાળા થઈ જવાય શરીરને ચામડા લોહી મૂત્ર એનો એક પિંડીકરણ કરીને બનાવીને એક રચેલો પિંડો જો માનીશું ને તેમાં પ્રીતિ નહીં થાય દિવ્ય એવા આત્મા દિવ્ય એવા પરમાત્મા એની અંદર ચોંટવાનું છે જો એમાં ચોંટી જશું આમાં પ્રીતિ જ નહીં થાય જ્યાં સુધી પોતાને પુરુષ મનાશે જ્યાં સુધી પોતાને સ્ત્રી મનાશે ત્યાં સુધી સ્વામી કે પુરુષને સ્ત્રીને સ્ત્રીને પુરુષ જોશે પણ જ્યારે પોતાને હાથમાં મનાશે ત્યારે કાંઈ નહીં જોઈએ મહારાજ કે છે અમારે પણ તે ઉપરથી કોઈ દિવસ હેત ઓછું થાય નહીં જે નિષ્કામી વર્તમાન રાખે ને એની ઉપર ભગવાનને હેત ઓછું ના થાય એટલું નહીં અમે અહીંયા ટક્યા છીએ તે પણ અહીંયાના હરિભક્તને અતિ નિષ્કામી વર્તમાનનો દ્રઢાવ દેખીને ટક્યા છીએ ગઠપુરમાં મારા ટક્યા હતા તો મહારાજ કે અહીંના ભક્તો અતિ નિષ્કામી છે ને એટલે અમે ટક્યા છે જેને નિષ્કામી વર્તમાન દ્રઢ હોય તો તે થકી અમે હજાર ગાંવ છેટે જઈએ તો પણ તેની પાસે જ છીએ હજાર ગાંવ મહારાજ કે અમે છેટે જઈએ પણ એનું નિષ્કામી વર્તમાન દ્રઢ છે અમે એની પાસે છીએ અને જેને નિષ્કામી વર્તમાનમાં કાચપ છે તે જો અમારી પાસે રહે છે તો પણ લાગગાવ છેટે છે અને અમને નિષ્કામી ભક્ત હોય તેના જ હાથની કરી સેવા ગમે છે માટે આ મૂળજી બ્રહ્મચારી છે તે અતિશય દ્રઢ નિષ્કામી છે તો અમને એની કરેલી સેવા અતિશય ગમે છે બીજા કોઈ સેવા ચાકરી કરે તો એવી ગમતી નથી અને અમે જે જે વાર્તા કરીએ તેમાં નિષ્કામી વર્તમાનને જ અતિશય દ્રઢ કરતા આવીએ છીએ આનો અર્થ એ થાય વાલા ભક્તો આ મધ્યનું તેત્રીસમું વચનામું તેના શબ્દો વાંચ્યા સરદારમાં શ્રીજી મહારાજ જવાનું વિચારતા હોવા છતાં પણ રોકાઈ ગયા અને આટલી અગત્યની વાત અચાનક ચાલુ કરી દીધી એ કેટલી અગત્યનું હોય અને આપણા સ્વામિનારાયણ સંપ્રદાય એનું મુખ્ય જો કોઈ લક્ષણ હોય જે બીજા સંપ્રદાયો કરતાં અલગ પડે અલગ પડે તો આ સંપ્રદાયની અંદર નિષ્કામી વર્તમાન ઉપર વજન વધારે મૂકવામાં આવે છે વધારે વજન છે અહીંયા સ્ત્રી પુરુષોની ભેગી સભા કરવા દેવામાં નથી આવતી આગળ તમે કે દરેક વસ્તુની અંદર દરેકની મર્યાદા સ્ત્રીઓ સ્ત્રીઓમાં બેસે પુરુષો પુરુષોમાં બેસે સ્ત્રીઓની સભામાં પુરુષો ન જાય પુરુષોની સભામાં સ્ત્રીઓ ન જાય સ્ત્રીઓ સ્ત્રીઓને પીરસે પુરુષો પુરુષો બધી જ જગ્યાએ મર્યાદા રાખી છે મહારાજે જે આટલી દ્રઢતાથી પાડવાનું મહારાજે જ્યારે રઘુનાથદાસ અમદાવાદનું જે મંદિર છે ને ત્યાં બાયો ભાઈઓ ભેડા થઈને બધું ભજન કરતા ને બધું કરતા ત્યારે મહારાજે કીધું ભાઈ આ બધું તો ના આલે આ કાંઈ રીત નથી સત્સંગની ત્યારે ત્યાં કેટલાય ઊભા થઈ ગયા કે સ્ત્રી વિના તો મંદિર હાવ ઉજ્જડ લાગે કે સ્ત્રી તો જોઈએ જ અને બધું ભેગું મહારાજ કે જોઈએ પણ એની સભામાં બે હતો કે નહીં અમારે ભેગું જ બધું સારું લાગે નહીં તો સભા લુખી લાગે આવું જગતની અંદર તો બધું આવું જ છે જ્યારે મહારાજે આવો શુદ્ધ સંપ્રદાય સ્થાપ્યો ત્યારે વાલા ભક્તો આપણે જ્યારે આટલા ભજનના અખાડામાં હોઈએ આપણને જ્યારે પીવળા ઘનશ્યામ મહારાજ મળેલા હોય ત્યારે રખે આપણા જીવન પાછલી સાઈડ એવા ન હોય આગલી સાઈડ તો આપણે બહુ સરસ મજાના ચોખ્ખા જીવન હોય એવી રીતે વર્તીએ છીએ પણ પાછલી બારીએ ક્યાંય પોલ ન હોય એટલે શ્રીજી મહારાજ મને તમને આ વાત કરે છે આપણા પાછલા જીવનો પડદાની પાછળનું જીવન એ કાંઈક એવું ભ્રષ્ટ ન હોય કે જેની ગંધ શ્રીજી મહારાજને આપણાથી દૂર લઈ જાય એના માટે શ્રીજી મહારાજ આપણને ચેતવે છે આપણા જીવન એવા સુવાસિત હોવા જોઈએ ભલે આપણે શક્તિશાળી એટલા ન હોઈએ કે આપણે કોઈ અંતશત્રુઓને ડાબીને વર્તી શકીએ પરંતુ એટલા શક્તિશાળી તો આપણે જોઈએ જ કે આપણે ભૂંડી ક્રિયા તો ન જ કરીએ આપણે જે નથી જોવા જેવું એ ન જ જોઈએ આપણે નથી સ્પર્શ કરવા જેવું એ ન જ કરીએ આપણે જે નથી સાંભળવા જેવું એ ન જ સાંભળીએ આટલી દ્રઢતા તો આપણી જોઈએ જ જોઈએ જ તો મહારાજ આપણી પર રાજી થશે આપણે જો એવી મહેનત કરતા હોઈશું તો મહારાજ આપણને ચોક્કસ સહાય કરશે દ્રઢતા જોઈને રહે તેની મદદ કરે છે મુરારી આપણને એવું હશે કે મારે દિવ્ય જીવન જીવવું છે તો પુરુષોત્તમ નારાયણ આપણા જીવનને દિવ્ય બનાવશે પણ આપણે જો બહાર ખાલી ઉપરથી દિવ્ય જીવનનો એક ઓપ રાખીશું અને અંદરથી ભ્રષ્ટ થતા રહેશું તો એક દિવસ ઇમારત ભાંગીને ભૂકો થઈ જશે એ ઇમારત આપણી ટકી રહે એટલે શ્રીજી મહારાજ આપણને સજાગ કરવા માટે આ વાત કરે છે કે નિષ્કામી વર્તમાન અમને બહુ વાલું છે તેમાં જેને ફેર પડશે તેને અમે વિમુખ કરી દેસું તે શિષ્યનો અમે લેશ માત્ર પણ લોભ નહીં રાખીએ હા મહારાજ કે એનો લોભ રખાય નહીં કારણ કે એ બગાડતો જાજો થાય

નિષ્કામી કે નિયમ રખે જાય સો સતસંગ સો સતસંગ બળો રહ જે નિષ્કામપણાના નિયમોને યથોક્ત રીતે પાડે તે આપણા સત્સંગમાં સૌથી મોટો છે જેને મોટા થવું હોય જેને મોટા કહેવાવું હોય જે મોટો કહેવાતો હોય એ બધા બધા એ ત્યાગીમાં કે ગૃહિમાં જે મોટો કહેવાતો હોય જેને મોટું થાવું હોય જેને મોટું ગણાવવું હોય જે મોટો ગણાતો હોય એની અંદર આ એક ધર્મ તો જબરજસ્ત જોઈએ બાકીનો ધર્મ કાચો હોય તો ચાલે પણ નિષ્કામી વર્તમાન કાચું હોય એ ના ચાલે મોટેરાને ના ચાલે કારણ કે મોટાની સારપે કરીને બીજાની સારપ છે શ્રીજી મહારાજ કે મોટેરામાં નિષ્કામી વર્તમાન અવશ્ય મેળવું જોઈએ માટે વાલા ભક્તો આ વર્તમાનને દ્રઢ કરવું દ્રઢ કરવું ક્યાંથી લૂંટાઈ છે આ વર્તમાન ગોતો એ ક્યાંથી લૂંટાઈ છે મીડિયાઓમાંથી લૂંટાઈ છે જે તે દ્રશ્યો જોવાથી લૂંટાઈ છે જે તે હાંભળવાથી લૂંટાઈ છે જેની તેની સાથે બેસીને જે તે વાતો હાંભળવાથી પણ લૂંટાઈ છે અનેક લૂંટાવાના ઉપકરણો છે એમાં યુવાન અને યુવતીઓ માટે તો ખાસ અનેક ઉપાયો છે નિષ્કામી વર્તમાનને પાકું કરવાના ઉપાય તો થોડા છે ને લૂંટાવાના ઉપાય કરોડો અત્યાર પૃથ્વી પર પડેલા છે રખે ઉપાયના ભોગ આપણે ન બની જઈએ કેવા સારા સારા સત્સંગની અંદર એવા પ્રતિષ્ઠાવાળા ભગવાનના ભક્તો જોયા છે અને એને મૃત્યુ થયું હોય કોઈને કહી ન શકાય કે આનું મૃત્યુ આના કારણે થયું સમાજને કહી નથી શકાયું કે આનું મૃત્યુ આના કારણે થયું એવું કહી નથી શકાયું એવી ઊંધી લાઈન ઉપર ચડી ગયેલા ભગવાનના એવા સત્સંગી આટલો મોટો સત્સંગ છે તો સત્સંગમાં ક્યાંક તો આવું થઈ જાય ગાફલ પણ માટે આપણને બધો જ યોગ હોય ભગવાનનો આશરો પણ હોય કથાવાર્તાનો યોગ હોય પણ જો ગાફલ હોઈએ કથા વાર્તા કે ભગવાનનો આશરો એ આપણને મહારાજ કહેશે આગળ કે કેટલો સહાય કરે જો ગાફલ હોઈએ ને તો આપણને આશરો જ નથી ગાફલ હોઈએ તો આપણે કથા વાર્તા સાંભળી જ નથી માટે ભગવાનનો ભગત સાવધાન જોઈએ એને ખબર હોવી જોઈએ કે મારું આ વર્તમાન છે જે તે જગ્યાએ જગત જેમ હસે જગત જેમ હાથ તાળીઓ લે બાઈઓ ભાઈઓ બધા ભેગા કરતા ભેગા ફરતા હોય મંદિરમાં આવીએ ત્યારે આપણે બહુ સરસ પણ બહાર જઈએ પછી જગતના જેવા થઈ જઈએ જગતના જેવા કપડાં પહેરીએ જગતનું જેવું બોલીએ જગતના જેમ નાચીએ જગતની જેમ ફરીએ તો તો આપણે સત્સંગી જ હાના આપણે સ્વામિનારાયણ ભગવાનના હાના કહેવાઈએ આપણે શું વાર્તા સાંભળીએ આપણે સાના લોયાધામ પરિવારના આપણે તો જગતના જીવ છીએ કદાચ અહીંયા આગળ આવ્યા હોય ને આપણે ગણાતા હોઈએ તો કાંઈ નહીં કદાચ નહીં ખબર હોય સંતોને કે નહીં ખબર હોય કદાચ આજુબાજુના કોઈ એવા શ્રેષ્ઠ ભક્તોને ગણી લેતા હોય આપણને કે આ બહુ આપણા પરિવારના બહુ સારા છે પણ એ ગણાય જ નહીં સ્વામિનારાયણનો જ ના ગણાય તો લોયાધામ પરિવારની વાત જ ક્યાં રહી જે સ્વામિનારાયણનો જ નથી એ લોયાધામ પરિવારનો હોય ક્યાંથી પહેલાં સ્વામિનારાયણ પછી લોયાધામ પરિવારનો સ્વામિનારાયણના તો બધા છે એટલે પહેલાં તો મહારાજના થવું પડે અને મહારાજના થવા માટે આ વર્તમાન રાખવું બહુ જરૂરી છે જરૂરી છે વિચારો આ કથા સાંભળીને વિચારો આ જે પ્રસંગ છે તો તમને અંતરદૃષ્ટિ કરાવવી એ મારી ફરજની વાત છે વિચારો આપણાથી એવા કપડાં પહેરાય છે કે જે જગતની અંદર લોકો પહેરતા હોય એવા આપણા આપણાથી કપડાં પહેરાય છે હજુ એવા કપડાં આપણે પહેરીએ છીએ જે જગતના લોકો જોવે છે એવું આપણે જોઈએ છે હજુ આ કથા વાર્તા સાંભળવા છતાંય હજુ આપણે એવું સાંભળીએ છીએ જગતના જીવો જેમ ભોગ વિલાસના જીવન જીવે છે એવા જો આપણે જીવીએ છીએ વિચારો એ વિચાર્યા પછી અંતરદૃષ્ટિ કરીને પાછા વળીએ પાછા વળીએ જો પાછા વળશું તો કલ્યાણના માર્ગે પહોંચશું કારણ કે શ્રીજી મહારાજા અગત્યની વાત હોય ને તો જ નીકળતા નીકળતા બેહી ગયા કેટલી અગત્યની વાત હશે ઉભા થઈને નીકળવાની તૈયારી કરે છે પુરુષો બેસી ગયા કે ઓહો બેસો બેસો તમને વાત કરવી છે મહારાજ કે કોઈને નિષ્કામી વર્તમાનમાં ફેર પડે તેની જેને ખબર પડે તેને અમને કહેવું અમે તે ધર્મ ચૂકનારાને તરત જ વિમુખ કરી દઈશું જો તે સત્સંગમાં રહેવા જો તેને સત્સંગમાં રહેવાનો ખપ હોય તો તેને અમે પ્રાયશ્ચિત આપશું પ્રાયશ્ચિત કર્યા વિનાનો માણસ અશુદ્ધ કહેવાય તે સત્સંગમાં સૌને અભડાવે મહારાજ દયાળુ છે મહારાજને ખબર છે કે જીવ તો જીવ જ છે એનાથી ભૂલ થાય મહારાજ અને મોટા પુરુષો દયાળુ હોય જીવની ભૂલ થાય પણ ભૂલ કર્યા પછી એને સ્વીકારવી નહીં અને એની હેબિટમાં જ ચાલ્યા કરવું એ તો મહારાજ કે અભળેલો કહેવાય અને બીજાને સત્સંગમાં અભડાવે એ પોતે તો ભ્રષ્ટ હોય પાછો સત્સંગની અંદર ક્યારેક રસોઈ કોઈને પીરસી દેતો હોય ક્યારેક કોઈ વસ્તુ આપી દેતો હોય ક્યારેક રાંધી દેતો હોય ક્યારેક કંઈક કરી દેતો હોય તો એનો ભ્રષ્ટવાળો જે લોકો ચોખ્ખા છે એના સુધી પહોંચે તો પાપ એને ડબલ થાય એક તો એને આજ્ઞા લોપી એનું પાપ ભ્રષ્ટ થયો એનું પાપ પ્રાયશ્ચિત નથી કર્યું એનું પાપ અને પવિત્ર સંતો ભક્તોને પાછો અભળેલો થઈને અભળાવે એનું પાપ એ પાપના ભારા બાંધીને ક્યાં જવું એના કરતા ભૂલ ન થાય એવા તો ભગવાન ભૂલ તો બીજા બધાની થાય પણ ભૂલ થયા પછી ભૂલનું પ્રાયશ્ચિત કરીને ચોખ્ખા થવું એ ભગવાનના ભગતનું લક્ષણ છે ભૂલ કઈ જગ્યાએ કેવી તો મહારાજે વચનામૃતની અંદર વિવેક બતાવ્યો કે જે પોતા જેવો હોય એની આગળ ના કહેવી પણ પોતાનો કોઈ આદર્શ પાત્ર હોય ભગવાનના મોટા પુરુષો જેના આશરે આપણે ભગવાનનું ભજન કરીએ છીએ એવા મોટાના આગળ ચન્નાયુમાં બેસીને આપણી ભૂલને કબૂલી લેવી ભૂલને કબૂલીને એ જે પ્રાયશ્ચિત આપે કરી લઈએ પછી એ પાપ આપણા માથે રહેતું નથી આપણે ચોખ્ખા થઈ ગયા પણ જો એવી ભૂલ છે કે જેને આપણે જાણીએ છીએ પણ આપણે એનું પ્રાયશ્ચિત શાસ્ત્રથી અથવા સત્પુરુષથી નથી કર્યું તો એ આપણને ચોક્કસ નડે ભગવાનનો આશરો હોય તોય નડે ભગવાનનું ભજન કરીએ ને તોય નડે શાસ્ત્રથી કાં તો ચોખ્ખા થઈ જઈએ શાસ્ત્રમાં લખ્યું જ છે પ્રાયશ્ચિત આપણી એવું હોય કે હું કંઈક કહું કોઈને અને કોઈ એવા મોટા પુરુષ જાણે મારી પર કુરાજી થાય અને પછી કેવું લાગે ના લાગે તે લાગે આવું બધું થતું હોય કર્યા પછી કઈ વાંધો નહીં શાસ્ત્રમાં લખ્યું છે વાંચી લો કરી લો જો એટલી તાકાત નથી તો પછી મોટા આગળ નિખાલસ થઈને કહી દો મોટા જે આપે એ કર લો પ્રાયશ્ચિત ચોખ્ખા થઈ ગયા પછી કંઈ વાંધો નહીં પણ જો નથી કર્યું તો મહારાજ કહે તો ભ્રષ્ટ કહેવાય બીજાને પણ અભડાવે જે મનુષ્ય ગુપચુપ કરીને પાપને છુપાવી રાખશે તો તે મરીને બ્રહ્મ રાક્ષસના દેહને પામશે ભલે તે અમારે સરને આવ્યો હોય છતાં અમે તેને કાંઈ સહાય નહીં કરીએ બોલો કેટલા કડક શબ્દોમાં કીધું ગુપચુપ છાના રખહી કોઈ मरे पीछे ब्रह्म राक्षस होई हम न ताकी कर ही सहाया हम न ताकी कर ही सहाया हमारे शरा भले सो आया हमारे शरा भले सो आया वचन में चले सो शरण हमारे सुन लेना सब जन तुम्हारे हरि की रहे बात ही जो श्री हरि की रहे बात ही जो नियम चुके सुनी कम पे सो नियम चुके सुनी कम पे सो ભગવાન અને મોટાની વાત કારણ વિનાની ન હોય મહારાજને નિષ્કામી વર્તમાન બહુ વાલુઆ ભડલીવાળા વાળા ભાન ખાચર દાદા ખાચરના વિરોધી હતા દાદા ખાચરને મારી નાખવા સુધીના પ્રયત્નો એને કરેલા તો એ શ્રીજી મહારાજ એકવાર એવું બોલ્યા કે ભાણ ખાચરના મેં દર્શન કરેલા અને ત્યારે કોઈ ભક્તોએ પૂછ્યું મહારાજ જોયો તો એવું કેવું જોઈએ કે અમે ભાણ ખાચરને જોયો તો દર્શન કર્યા તો એમ કેમ કીધું મહારાજ કે એ દ્રઢ નિષ્કામી છે એટલે અમે એના દર્શન કર્યા હતા અને પછી મહારાજ કે દાદા ખાચરનો વેરી છે દ્રોહી છે એટલે અમે પછી માથા ઉપર પાછું કપડું ઢાંકી લીધું પણ અમે એના દ્રઢ નિષ્કામી હોવાથી દર્શન કર્યા હતા મહારાજને નિષ્કામી જે કોઈ હતા લૂંટારાઓ હતા ને લૂંટારાઓ હતા તો એ શ્રીજી મહારાજને નિષ્કામી હતા ને જે લોકો બહુ વાલા મહારાજને નિષ્કામી વર્તમાન એટલું બધું વાલું છે નિષ્કામી પુરુષ એટલો બધો વાલો છે કે ના પૂછો વાત બહુ જ વાલો મહારાજના હૃદય સમાન છે પુરુષ એવા કોઈ સ્ત્રી ભક્તો હોય એ મહારાજના હૃદય સમાન છે માટે એ વર્તમાનને દ્રઢ કરીને પાડવું યુવાનો અત્યાર જેને જુવાની આલતી હોય જુવાનીનો સમય આલતો હોય એ તો ખાસ ત્યાગી હોઈએ કે ગૃહી હોઈએ મારે કે તમારે મહારાજને રાજી કરવા હશે તો એમની અંદર પાક્કું આપણે વર્તવું પડશે પાક્કું રહેવું પડશે ન ચાલે કોણ જોવે છે કોણ સાંભળે છે કોને ખબર છે એક પુરુષોત્તમ નારાયણ ને ખબર જ છે અને ફેર પડે એટલે પછી તકલીફ થયા વિના જ નહીં મહારાજ એટલે ચેતવે છે તમારે સૌને અમારી એક વાત સાંભળીને યાદ રાખવી મહારાજ કે જે મનુષ્ય ગુપચુપ કરીને પાપને છુપાવી રાખશે તો મરીને ભ્રમ રાક્ષસ થશે મહારાજે ભ્રમ રાક્ષસ થવા સુધીની વાત કરી દીધી કે ભ્રમ રાક્ષસ થશે ભલે અમારો આશરો એને હશે તો પણ ભ્રમ રાક્ષસ થશે માટે મહારાજ કે વિચાર સામેતરની અંદર આગળ પણ પણ મેં એકવાર વાત કરી છે છે આજ પ્રસંગ એટલે ફરીથી યાદી કરાવવા માટે પ્રસંગ બહુ આપણને પ્રેરણા આપે એવો છે ગામ સામેતરના વાળંદ વાળંદ હરિભક્ત ડોસા ભગતનું એક જ ઘર હતું એનો દીકરો હમીર બહુ સારો સત્સંગી હતો એક દિવસ ગુંદાના ગુંદા લેવા માટે ઝાડ ઉપર ચડ્યો અને એ વખતે ઝાડ ઉપરથી પડ્યો એનો અંતકાળ આવી ગયો એટલે મહારાજ એને લેવા માટે વિમાન લઈને આવ્યા મહારાજ મુક્તોને લઈને લેવા આવ્યા સત્સંગી બહુ સારો હતો એટલે એને લેવા માટે આવ્યા લેવા માટે મહારાજ જ્યારે વિમાનમાં બેસાડીને એને લઈ જતા હતા ત્યારે ત્યાં સામેતરની નજીક રાવળ નદી એની અંદર સ્ત્રીઓ વસ્ત્ર વિના ત્યાં નાહતી હતી એ વસ્ત્ર વિના હતી ત્યાં હમીરે એની સામું વિમાનમાં બેઠા બેઠા જોયું એની હા હું જોયું અને મારા જે વિમાનમાંથી એને નાખી દીધો જોવો તો ખરા જો ધર્મની દ્રઢતા નહોતી કરેલી કે ઉઘાડી સ્ત્રી હોય ઉઘાડું કોઈનું શરીર હોય એ તરફ દ્રષ્ટિ જાય તો તરત દ્રષ્ટિ નીચી થઈ જાવી પડે એ બાજુ મારે જોવાય કેમ હું ભગવાનનો ભક્ત છું એના ધર્મની દ્રઢતાનું જો એની પાસે બરાબર પાકું દ્રઢીકરણ નહોતું તો ભગવાનના વિમાનમાં બેઠા હોવા છતાં પણ નદીમાં નાતી માં બેન દીકરી જેવી સ્ત્રી એક ગ્રહસ્થ પોતાની માં બેન દીકરીને ઉગાડી જોઈ જાય ને તો સ્વામી વાતોમાં કે ગ્રહસ્થ આડું જોઈ જાય આડું જોઈ જાય અને વિમાનમાં બેઠા બેઠા એ સ્ત્રીઓને જોઈ હરિચરિત્ર ચિંતામણીમાં ચરિત્ર લખાનું મહારાજ એને વિમાનમાંથી નાખી દીધો ફરીથી એ ભક્ત દેહમાં આવ્યો મહારાજને પ્રાર્થના કરવા લાગ્યો મહારાજ હું ભૂલ્યો વાંકમાં આવ્યો તમે મારી ઉપર કૃપા કરો લોકો પૂછે કે કેમ તું તો ભગવાનના ધામમાં કહીને ગયો કે મહારાજ આવે ને કેમ પાછો આવ્યો પણ કોઈને કહેતા પણ શરમ આવે કે મારાથી આવી ભૂલ થઈ એટલે મહારાજે મને પાછો નાખ્યો મહારાજે પાછા દર્શન દીધા ભગત હારો હતો એટલે આઠ દિવસ કેડે તને તેડી જઈશું પણ કોઈ બાઈ માણસને તારી પાસે આવવા દઈશ માં તો તને તેડી આવશું પછી એને બધાને વાત કરીને બાપને વાત કરી મારી પાસે કોઈ બાઈને આવવા ના દેતા અને પછી મારા જેને આઠ દિવસ થયા ત્યારે આઠમે દિવસ તેડવા આવ્યા બધાને કહીને પછી ધામમાં ગયો કે આ મહારાજ આવ્યા છે હું ધામમાં જાઉં છું આવી ઘટના ઘટી ગઈ એક ખાલી વિમાનમાંથી દ્રષ્ટિ કરતાય શ્રીજી મહારાજ જો છોડી દેતા હોય તો ભ્રષ્ટ જીવન રાખે ભ્રષ્ટ વસ્તુ જોવે ભ્રષ્ટ વસ્તુ સાંભળે તો પછી એનું શું થાય આવો વિચાર કરીને ભગવાનના માર્ગે હાલેલા મોમુક્ષ કોઈ રીતે ક્યારેય પણ ગાફલ ન થઈ જવાય મોક્ષના માર્ગમાં એનું ધ્યાન રાખવું કારણ કે સમાજ અત્યારે આમ ઉતરતો જાય છે આજે લાગઠ જ્યાં જોવો ત્યાં તમને દેખાય લવ મેરેજ છૂટાછેડા લવ મેરેજ છૂટાછેડા 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 સાના છૂટાછેડા છે સાના છૂટાછેડા છે ક્યાં કોક છૂટો છેડો એવો હશે કે જેની અંદર પત્ની કે પતિ એકાબીજાને ભગવાન ભજવામાં સહાય ન કરતા હોય ને એને છૂટાછેડા લેવા પડ્યા હોય ક્યાંક એવું હશે કે કોઈક પતિ પત્નીને મારપીટ બહુ કરતો હોય અથવા તો પત્ની કંઈક પત્ની પતિની રેન્જની બહાર હશે છૂટાછેડા કરવા પડતા હશે પણ મોટે ભાગના છૂટાછેડાઓનું જો સમાજની અંદર એનાલિસિસ કરવામાં આવે તો બસ આ પુરુષને આવે આ સ્ત્રીને છોડીને આ સ્ત્રીમાં હેત થયું આ સ્ત્રીને આ પુરુષને છોડીને આ પુરુષમાં હેત થયું એના કારણે છૂટાછેડા લાગટ આજે પરિવારો ભાંગે છે કયા કારણથી સમાજની વ્યવસ્થાઓ ખોરવાતી જાય છે કયા કારણથી આ નિષ્કામી વર્તમાન ફક્ત આધ્યાત્મિકતાને નથી ખોરવતું સમાજની વ્યવસ્થાને પણ ખોરવી નાખે છે માટે આપણે તો ભાગ્યશાળી છીએ ભગવાન સ્વામિનારાયણે આવા ભયાનક કળયુગની અંદર આપણને શ્રીજી મહારાજે પોતાના નિયમ પોતાના બંધારણ અને પોતાના પાંજરાની અંદર રાખ્યા છે પાંજરામાં આપણને શ્રીજી મહારાજે પૂર્યા નથી આપણને સંપૂર્ણ શ્રીજી મહારાજે રક્ષણ આપ્યું છે સર્વોપરી ભગવાને આપણી જબરજસ્ત આ ભયાનક કળયુગની અંદર રક્ષા કરી છે અઘરું બિલકુલ નથી એ વર્તમાન પાડવું અઘરું બિલકુલ નથી આજે અમારા જેવા સાધુ થઈને બેઠા હોય આવા મંદિરને આશ્રમોમાં આ ચાર દિવાલની વચ્ચે મહારાજે અમારી કેટલી સેફટી ગોઠવી છે કેટલી સેફટી ગોઠવી છે તમારા ગૃહસ્થ આશ્રમની અંદર તમારો પુત્ર પરિવાર પત્ની મા બાપ કેટલી સેફટી સરસ મજાનો તમારો પરિવાર હોય એની અંદર એકાબીજામાં હેત કરીને પતિ પત્નીના તમારા સંબંધો એમ નિભાવીને તમારો સંસાર સુખેથી તમે ચલાવો પણ દુઃખ માત્ર ખોતરીને ઊભા કરેલા સ્વામીએ વાતોમાં કીધું સુખપાલમાં બહેન પ્રભુ ભજી લો એવું ખોતરીને ઊભા કરો તો દુઃખ છે ઊભા કરો તો છે મહેરબાની કરીને તો ત્યાં સુધી તમને કહું તમારા વોટ્સએપ હોય ને વોટ્સએપ એ વોટ્સએપની અંદર એ તમારા જે બાજુના ફોટાઓ પેલા મૂકવાના હોય ને એની અંદર મહારાજનું પિક્ચર એમાં એમાં ગુરુજી જેવા મોટા સાધુનું પિક્ચર તમારી સાથે જે ફોટા પડાવેલા હોય જે મહારાજના હોય ગુરુજીના હોય મંદિરના હોય સંતોના હોય એવા ફોટા તમારી સાથે જે હોય ને એ રાખો એ રાખો એની અંદર પણ બીજા ફોટા ના મૂકશો નિર્ધાર કરો કે મહારાજને વાલા થવું છે મહારાજને વ્હાલા થવા વાળા હોય કેવા આજે કેટલા બધા ભક્તો એવા છે કે જેને કાંઈ નહીં એને મહારાજનું પિક્ચર ગુરુજીનું પિક્ચર મહારાજ ને ગુરુજી હોય તો ગુરુજી સાથે પોતે હોય મહારાજ ની પોતે હોય એવા પિક્ચરો ગોઠવ્યા હોય એવા ગોઠવો સત્સંગનું પ્રધાનપણું કરીએ સત્સંગનું પ્રધાનપણું દેહનું પ્રધાનપણું કેટલા દિવસ રાખીશું જગતનું પ્રધાનપણું કેટલા દિવસ રાખીશું તમે લગ્ન પ્રસંગોમાં જાવ અને ત્યાં આગળ ભ્રષ્ટ વાળો જેમ હોય બધા સ્ત્રી પુરુષો બધા ભેગા નાચતા હોય અને તમે સત્સંગી થઈને તમે ન્યા જઈને ભેગા નાચવા લાગો તમે સાના સત્સંગી તમે કેવી રીતે ગ્રહસ્થ આશ્રમના કહેવાઓ તમે કેવી રીતે પવિત્ર સંસારવાળા કહેવાઓ કેવી રીતે કહેવાઓ તમે ભલે હજારોનું દાન કરતા હો ભલે તમે નિત્ય કથા સાંભળતા હો પણ જ્યારે સમય આવે ત્યારે જો તમને તમારું વર્તમાન યાદ ના રહે તો શું કામનું હું ગમે એટલી કથા કરતો હોઉં પણ મારી સામે કોઈ સ્ત્રીની પુતળી આવે સ્ત્રીનું એક ચિત્ર આવે અને મને ભાન નારે મારા વર્તમાનનું તો હું કેવો સાધુ અને તમે કેવા હરિભગત સ્વામિનારાયણને રાજી કરવાનું આપણને શું તાન માટે દિવાલો પાક્કી કરીએ એ દિવાલો વજ્રની કરીએ વજ્રની મર્યાદાની દિવાલો વજ્રની હોવી જોઈએ કે સૂર્ય અને ચંદ્ર શું આખા બ્રહ્માંડનો પ્રલય થાય ને તો આપણી ધર્મની દિવાલો કોઈ તૂટે નિષ્કામી વર્તમાન એટલે ધર્મની દિવાલ મહારાજ કે ધર્મ સંબંધી સાધનમાં એક એવું ક્યું સાધન છે કે એકને રાખો તો બધો ધર્મ પડી ગયો એક ધર્મ પાડો તમામ ધર્મ પડી ગયો એવું સાધન શ્રીજી મહારાજ કે નિષ્કામી વર્તમાન જો પડ્યું તો બધું જ પડ્યું અને નિષ્કામી વર્તમાનની દિવાલ ધર્મની મજબૂતા એટલી જોરદાર છે આખા બ્રહ્માંડની રાખ થઈ જાય પણ એ દિવાલની રાખ ન થાય જો આપણી દ્રઢતા હોય તો મહારાજને મહારાજને આપણે વાલાત એટલા થઈ જઈએ એટલા થઈ જઈએ એટલા થઈ જઈએ મહારાજ આપણી ભેગા ને ભેગા રમે મહારાજ આપણી ભેગા ને ભેગા ફરે મહારાજ આપણી ભેગા ને ભેગા હસે મહારાજ આપણી ભેગા ને ભેગા હંમેશા રહે એટલી એમાં તાકાત છે અને એટલું અઘરું પણ નથી અઘરું પણ નથી જો ભગવાનમાં જતા રહીએ ભગવાનના વિચારોમાં રહીએ મોટા પુરુષોના વિચારોમાં રહીએ સંતો ભક્તોના મહિમાના વિચારોમાં રહીએ સત્સંગની દિવ્યતાના વિચારોમાં રહીએ તો શું એ તો ગટર જેવા વિષયના સુખ એમાં છે શું એમાં છે શું આમ વિચારીને ભગવાનનો ભક્ત દિવ્ય જીવનની શરૂઆત કરે મહારાજ બહુ રાજી થાય મહારાજ કે બ્રહ્મ રાક્ષસનો દેહ આવશે તમે અમારા સરને આવ્યા હોય છતાં અમે કાંઈ સહાય નહીં કરીએ મહારાજે પ્રથમના અઢારવામાં એટલે જ કીધું વિવેક વિના જો પંચ વિષયને ભોગવશો તો ભૂત કે બ્રહ્મરાક્ષસનો દેહ આવશે તમારે ને અમારે લાખો ગાઉનું છેટું થશે જે દીધી તે પાછી ભક્તિ કરી હશે એ ઉદય રઝડતા રજડતા કોકદી થઈ આવશે માટે સાવધાની તો અવશ્ય મેવ રાખવી તમારે સૌએ અમારી એક વાત સાંભળીને યાદ રાખવી જે અમારા વચન પ્રમાણે ચાલે તે અમારે સરને છે શ્રીઅરે કહેલી વાતને સાંભળીને જે નિયમ ચૂકેલા હોય તે મનમાં કંપી ગયા કારણ કે નિષ્કામી વર્તમાનની ભૂલ થાય એ જીવ હંમેશા બીજા વર્તમાન તો કદાચ નિસ્વાદી હોય નિર્માની હોય તો જગતની વચ્ચે જ ચૂકાતા હોય ખબર પડી જાય વહેલા મોડાય પણ નિષ્કામી વર્તમાન એ તો ગુપ્ત વર્તમાન છે ક્યાંક લોપાઈ ગયું હોય તો કોઈને ખબર ના હોય એવા જે હતા કે જે નિયમ ચૂકેલા હતા એને ખબર હતી કે મારી આંખમાં ફેર પડી ગયો તો મારી જીભમાં ફેર પડી ગયો હતો મારા કાનમાં ફેર પડી ગયો તો મારા સ્પર્શમાં ફેર પડી ગયો આવી રીતે જેને જે 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 જગ્યાએ ને એ ત્યાં આવીને બધા કંપી ગયા ઓહો ભગવાન તો એવું કે છે કે મારા સરને આવો તોય રક્ષા ના થાય બ્રહ્મરાક્ષસનો દેહ આવશે ધ્રુજવા લાગ્યા બધાય સદગુરુ રામાનંદ સ્વામીના સમયનો જે મહાવિચક્ષણ ભક્ત હતો તેમને રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી નિષ્કામી વર્તમાનને છોડી દીધું હતું આ મહારાજે વાત છે ને સહકારણ કરેલી છે એક ભક્ત છે રામાનંદ સ્વામી વખતનો સરદારમાં એ રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી નિષ્કામી વર્તમાન ચૂકી ગયો પહેલા તો ગુરુનું છત્ર હતું એટલે સદગુરુના ભય સદગુરુના ઓરામાં રે એટલે કલ્યાણના રસ્તે આલ્યા કરતો હતો પણ સ્વામીનું છત્ર હટ્યું પછી નિષ્કામી વર્તમાન ચૂક્યો સ્વામીએ વાતોમાં કીધું આપણું જે શોભે છે ને મોટાની દ્રષ્ટિએ છે મોટાની દ્રષ્ટિ ફળે ને તો ચાંડાળ જેવું અંતગ્રહણ થઈ જાય આપણે જેવા રૂડા રૂપાડા અત્યારે દેખાઈએ છે ને એવા ન રહીએ મોટાની દ્રષ્ટિથી છે એટલે હંમેશા થોડો વિચાર કરવો મારાથી જે થાય છે મારાથી થાય છે કોઈક કરાવે છે આવો જો વિચાર કરીશું ને કોઈક કરાવે છે મારાથી નથી થતું કોઈક કરાવે તો કોણ કરાવે છે આપણને જે મળ્યા હોય એ કરાવે બીજા કોણ કરાવે બહારથી કોઈ થોડો આવે આપણને જે મળ્યા છે મહારાજને મોટા પુરુષ એના તપ ભજન એના પ્રતાપ એની દ્રષ્ટિ વડે આપણે બધા મોક્ષ માર્ગે હાલીએ છીએ તાકાતથી પડે છે એની એની પડે છે નથી પડતા દ્રષ્ટિ ફરી જાય ને તો આ જે મોટા હરિભગતને થયું એવું થાય બોદો કમાનગર એનું નામ છે સરદારમાં એક બોડા કમાનગર નામે લોકમાં પ્રતિષ્ઠિત સત્સંગી હતા તેને શ્રી હરિને ભગવાન જાણ્યા અને તેને સત્સંગનો ખપ હતો તેથી તેને હાથ જોડીને મુક્તાનંદ સ્વામીને એકાંતમાં લઈ જઈને કહ્યું મહારાજે જ્યારે આ વાત કરીને ત્યારે બોધો કમાનગર ભેગો આવેલો હતો મહારાજને વળાવવા આવ્યો હતો એને મહારાજને હાથ જોડ્યા પછી મુક્તાનંદ સ્વામીને એક બાજુ પર લઈ ગયો લઈ જઈને કારણ કે સ્વામી પહેલેથી ઓળખે રામાનંદ સ્વામી વખતના બધા ને ઓળખે બધા જૂના એટલે મુક્તાનંદ સ્વામીને લઈ જઈને એને એમ કહ્યું કે હું નિષ્કામી વર્તમાનમાંથી પડી ગયો છું અને મલિન થયો છું હવે આપ જે ઉપાય કહો તે હું કરું મને સત્સંગમાં રહેવાનો ખપ છે મારા વર્તમાન લોપને કોઈ જાણતું નથી એટલે હું આપણી પાસે આવીને કહું છું મેં જે વર્તમાન આ નિષ્કામી લોપ્યું છે એ બીજું કોઈ નથી જાણતું હું જ જાણું છું અને જીવનો એવો સ્વભાવ તો ખરો કે કંઈ પણ ખોટું કરે ને પાપ કરે ને જીવને જે ખબર છે ને કે આ કરાય નહીં એ બધી જ વસ્તુ એ હંમેશા એકાંતમાં કોઈ ન જોવે કોઈ ન સાંભળે એવી રીતે જ કરે એના જેવો સ્વભાવવાળા હોય બે મળત્યા ત્રણ મળત્યા તો એ ભગવાનની જે આજ્ઞા લોપી હોય ખાવું પી જો જોઉં સાંભળવું જે કાંઈ કરવું હોય પણ જીવનો એવો સ્વભાવ છે કે બીજો કોઈ ન જાણે એવી રીતે કરે પુણ્ય છડે ચોક કરે ભજન છડે ચોક કરે અને પાપ ખૂણામાં છુપાઈને કરે અને જે ખૂનામાં છુપાઈન કરે એ તો એકદમ એકાગ્રતાથી કરેલું હોય એટલે અસ્ત થયેલું હોય એટલે એને સતત અંતરમાં રમે પાછું એનું પ્રાયશ્ચિત કર્યું ના હોય પાપ કરવાની હેબિટ થઈ ગઈ હોય એનો જીવ દિવસે દિવસે સત્સંગમાં નકારો થતો જાય મોક્ષના માર્ગમાં ચાલવાની હિંમત એની ઘટતી જાય કલ્યાણના માર્ગની અંદર પગ મૂકવાની એની તાકાત ખલાસ થતી જાય અને એક દિવસ ભાંગીને ભૂકો થઈ જાય પણ એની પાછળનું કારણ પોલાન ધીરે 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 પોલું થતું હતું એટલે એવું થયું બોધો કમાનગર સ્વામીને કે સ્વામી મારે સત્સંગમાં તો રહેવું છે હું તમારી પાસે આવીને કહું છું પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીહરિને એક બાજુએ બેસાડીને વાત કરી આવે આ તો જાહેરમાં તો કહેવાય નહીં આવી વાત એટલે સ્વામી પાછા મહારાજને એક બાજુ પર લઈ ગયા મહારાજને કે એક સત્સંગીને નિષ્કામી વર્તમાનનો ભંગ થયો છે તે લોકમાં ઘણો પ્રતિષ્ઠિત છે મારા બહુ મોટો માણસ કહેવાય છે બહુ મોટો રામાનંદ સ્વાયનો શિષ્ય કહેવાતો બોધો કમાનગર તેના નિયમ ભંગને કોઈ જાણતું નથી એના નિયમ ભંગને કોઈ જાણતું નથી માટે આપ વિચારીને કહેજો આપ તો ઘણા બુદ્ધિમાન છો છાના પાપનું પ્રાયશ્ચિત પણ છાનું આપવું જોઈએ આ વિવેક છે મહારાજે પણ પોતે કીધું છે કોઈની ભૂલ થાય તેને ફજેત ના કરવું એકાંતમાં બોલાવી એને એકાંતમાં બોલાવીને સમજાવો ફજેત ના કરો ફજેત કરે છે ને એ તો અહિત કરનારો જ છે એને અહિત જ કરવું છે સામેવાળાનું એટલે જે ફજેત કરે ભૂલ તો થાય મનુષ્ય માત્ર ભૂલને પાત્ર પણ એને એકાંતમાં બોલાવી એને વાત સમજાવી એ મમુખ હોય એને પ્રાયશ્ચિત આપવું કોઈ પણ પાપ થઈ જાય કોઈનાથી ચોરી થઈ જાય ગમે તે થઈ જાય ન થાય એવું ને આ લોકની અંદર રહે છે એટલે એવો દાવો તો ન જ કરાય કે ન જ થાય ના થાય એની તકેદારી ચોક્કસ રખાય પણ ન જ થાય મારાથી થાય જ નહીં એવો કોઈ દાવો ભગવાન સિવાય બીજો કોઈ ના કરી શકે કોઈ ના કરી શકે મારાથી થાય જ નહીં થઈ જાય પણ ભૂલ થઈ છે પ્રાયશ્ચિત કર્યું મોટા પાસે સ્વીકાર્યું કોઈ આગળ ખુલ્લા થઈ ગયા આટલું બસ આપણા જીવનની અંદર એવી કેટલી વાતો છે કે જેનું આપણે પ્રાયશ્ચિત પણ કર્યું નથી અને જેની માટે આપણે ક્યાંય પણ ખુલ્લા થયા નથી એ જેટલી વાત છે એ બધી આપણને અંત કાળે નડશે જે કઈ વાત હશે એ નડશે નડ્યા વિના રહે જ નહીં કાં તો શાસ્ત્રથી પ્રાયશ્ચિત કાં તો સત્પુરુષો પાસે ખુલ્લા બેમાંથી એક એની પાસે પોતાની જેવી તાકાત બોદા કમાનગર ખપવાળો છે અને ખપવાળો જ કહીએ કે હા મોટા સંતને મળીને કપટ ના રાખે એવા તો ઘેર ઘેર ના હોય ચોસઠ પદીમાં નિષ્કુળન સ્વામી લખે છે એવાને સાચા સંત કીધા કે જે કપટ રહિત હોય ભલે લડતા હોય અંતશત્રુ સામે પણ જે કપટ રહિત છે અને મોટાની આગળ નિખાલસ છે એવાને સાચા સંત નિષ્કુળન સ્વામી ચોસઠ પદીમાં કહે છે એ સાચા સંત છે ખપવાળા કોઈને પોતાની ભૂલ કેવી એટલે એ બહુ મોટી વાત છે અને એમાં પણ આવી ભૂલ આ બોદા કમાનગર કઈ જે તે કહેવાય મારી નિષ્કામી વર્તમાનની ભૂલ થઈ ગઈ છે કોઈ નથી જાણતું હું જ છું આ વાત કરવી એ મુક્તાનંદ સ્વામીને અઘરી છે છે કારણ કે મોટો હરિભગત કહેવાતો હોય અને પછી કે તેને એમ થાય કે ભાઈ મુક્તાનંદ સ્વામીને કેવું થશે કે હું તો આવડો મોટો ભગત કેવો પાછો આવું કરું આવું કરું ના કોઈ આગળ તો ક્યાંક તો એક પૃથ્વી પર એક જગ્યા કે એક પાત્ર તો એવું આપણું હોય કે જે પાત્ર આગળ આપણે હાવ ખુલ્લા હોઈએ નિખાલસ હોઈએ અને પાત્ર એવું હોય જે આપણું હિત કરી શકે પાત્ર એવું હોય આપણને કલ્યાણના માર્ગે ચડાવી શકે પાત્ર એવું હોય આપણાથી કરોડો ગણું શ્રેષ્ઠ હોય એવું પાત્ર બાકી તો કૂતરાનો મુખ કૂતરો સાટે એવું થાય આપણને ગાઢ થતા હોય ને પાછા જેને ગાઢ થતા હોય એની આગળ કહીએ તો ઓલોય કે મને એવા જ ગાઢ થાય છે મુક્તાનંદ સ્વામી ગયા તો ઓલા નહીં ઓલાએ કીધું સ્વામી કે મને બ્રહ્મચર્ય વ્રત થાય એવો ઉપાય બતાવો અરે હું બ્રહ્મચર્ય વ્રત ચાલીસ વર્ષ પહેલા જતો તો ખાતર જ ગામની એક સ્ત્રીને પૂછ્યું કે કાશીનો રસ્તો કઈ બાજુ ત્યાં ઓલી સ્ત્રી આમ લટકું કરીને બતાવ્યું આ એસી વર્ષે હજુ લટકું ભૂલાતું નથી હું બ્રહ્મચર્ય વ્રત પાડવા એમ જે આપણા જેવો હોય એની પાસે આપણે કદાચ નિરાકરણ લેવા જઈએ તો ન થાય પણ જે ધર્મની મૂર્તિ હોય જેમાં ધર્મ સાંગો પાંગ હોય જેમાં ભક્તિ સાંગો પાંગ હોય જેમાં વૈરાગ્ય સાંગો પાંગ હોય જેમાં જ્ઞાન સાંગો પાંગ હોય જેને એકાંતિક ધર્મના રક્ષક હોય એકાંતિક ધર્મના ધારક હોય અને એકાંતિક ધર્મના વાહક હોય એવા પુરુષો પાસે પોતાના ભૂલની કબૂલાત કરવી એનાથી કલ્યાણના રસ્તા ખુલે એનાથી મોક્ષનો માર્ગ દેખાય એનાથી કલ્યાણના માર્ગની હિંમત આવે અને એવા મોટા આપણે જો એની આગળ નિખાલસ થયેલા હોય ને તો આપણા પ્રાયશથી તેમના માથે લઈને પણ આપણને ચોખ્ખા કરે એ તાકાત એમાં હોય છે એમાં હોય છે અમુક પ્રકારની અશુદ્ધતા અશુદ્ધતાને શુદ્ધ કરવાની તાકાત જેના તેના કાંડામાં હોતી નથી એ દીવા જેવા ને મસાલ જેવાના કામ નથી વડતાલના ત્રીજા પ્રમાણે એ વીજળી જેવા અને વળવાનળ અગ્નિ જેવા વીજળીને વળવાનળ ને વળવાનળ અગ્નિ જેવા જે સત્પુરુષો એના કાંડામાં એ તાકાત છે એની હોજરીમાં એ શક્તિ છે કે બીજાના અવગુણને બીજાના દોષને ગમે એવા દોષો એની હોજરી પચાવી જાને એના કાંડામાં એવી તાકાત છે કે ગમેવા દોષો એને ટાળી જાને એ વળવાનર અગ્નિ જેવા પુરુષો બીજાના પેટમાં પણ વાત ન રહે આ મુક્તાનંદ સ્વામી વળવાનળ અગ્નિ જેવા છે બોદા કમાનગરે કીધું કે મારી આવી ભૂલ એની હોજરીમાં રહી શકે અને એના કાંડામાં તાકાત છે ઘા કરે તો અષ્ટાવરણ પાર જીવને નાખી શકે બોદા કમાન ઘરને પણ ખબર છે કયા સત્પુરુષ છે કેટલી તાકાતવાળા છે સત્પુરુષો પણ બહુ પ્રકારના હોય દીવા જેવા મસાલ જેવા વીજળી જેવા વળવાન અગ્નિ જેવા દરેક પ્રશ્નના સોલ્યુશન બધી જગ્યાએ ના થાય અમુક પ્રશ્ન હોય તો એ દીવા જેવા પાસે સોલ્વ થઈ જાય અમુક લેવલનો પ્રશ્ન હોય ને તો એ મસાલ જેવા પાસે સોલ્વ થઈ જાય પણ જેમાં દીવોને મસાલ જ જે પવનથી ઓલાઈ જતા હોય એ પવનની વાત લઈને દીવાન મસાલ મશાલપાયે જાઓ તો એ ઓ લઈને આપણે ઓ લઈએ પણ વીજળીને વળવાનાર જેવા સમર્થ પુરુષો ત્યાં આગળ જઈને એનું પ્રાયશ્ચિત લીધેલું હોય એવા આગળ રજૂઆત કરેલી હોય તો આપણને મોક્ષના માર્ગમાં ચાલવાની હિંમત આપે કલ્યાણના માર્ગે ચાલવાની હિંમત આપે પ્રાયશ્ચિત કરીને ચોખ્ખા કરે પ્રાયશ્ચિત આપણાથી ન થાય તો એ પોતે પ્રાયશ્ચિત માથે લે મહારાજને વારે વારે પ્રાર્થના કરે કે એની કોઈ પણ પ્રકારની કસરો હોય તો મહારાજ એ બધી કસરોનો ભોગતા હું થવું અને મારી અંદર જે શુદ્ધતા છે એને મળો પણ એનો આ છેલ્લો જન્મ થાય આવો મોટા પુરુષો જ્યારે નિર્ધાર કરે ને જીવ ગમે એટલો ગંદો હોય એ ચોખ્ખો થયા વિના રહે જ નહીં આ જન્મે પુરુષોત્તમ નારાયણને ભેટ્યા વિના રહે જ નહીં થઈ જ જાય એ તાકાત ભગવાનના એવા મોટા પુરુષોની છે હો જન્મની કસર આ જન્મે ટળે વચનામૃત એમને નથી કહેતું વર્તાલનું પાંચમું હો જન્મની કસર આ જન્મે ટળે ક્યારે ટળે સત્પુરુષ થકી ટળે છે માટે બોદા કમાન ઘરે સત્પુરુષને ઝાલ્યા બોદા કમાન ઘરે સ્વામીને કીધું સ્વામી આવું છે સ્વામીએ મહારાજને કીધું મહારાજ છાનું પાપ હોય ને પ્રાયશ્ચિત છાનું આપી દેવું કોઈ જગ્યાએ જાહેર ના કરવું છાનું મહારાજે પણ કીધું કોઈની અંગત વાત હોય ને જાહેર ના કરવી કોઈ ફજેત થાય એવું ના કરવું શિક્ષાપત્રીમાં મહારાજે કીધું છે આપણે તો કેવા છીએ કહેતા નહીં આમ છે કહેતા નહીં આમ છે શિક્ષાપત્રી છડે ચોક લોપીએ કોઈના ઘરની વાત કોઈની અંગત વાત કોઈથી કાંઈક એવું થઈ ગયું અયોગ્ય થઈ ગયું ક્યારેય એને ફજેત ન કરવો ઢાંકતા શીખીએ ઢાંકન થઈએ ઢાંકન થઈએ ત્યારે શ્રીહરીએ મુક્ત મુનિ આગળ પોતે જે ધારી રાખ્યું હતું તે કહ્યું હવે મુક્તાનંદ સ્વામી તો મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ આપણે કોઈને ફજેત ના કરવો ધીરે રહીને કહી દો તો સારું ત્યારે મુક્તાનંદ સ્વામી આગળ મહારાજ હવે જે વાત કરે છે કે આ ફેર પડ્યો છે બોદા કમાનગરને ફેર પડ્યો છે ફેર તો ભાંગવો જ પડશે અને ફેર ભાંગીને એને કલ્યાણના માર્ગે ચલાવવાનો છે એટલે મહારાજે કહ્યું કે જે લોકમાં બહુ પ્રતિષ્ઠિત હોય અને તે રામાનંદ સયનો શિષ્ય હોય તેવાને પણ જો આપણે પ્રસિદ્ધ કરીએ ને તો બીજા લોકો પણ પાપ કર્મ કરતા થર થર ધ્રુજે હવે મહારાજનો દ્રષ્ટિકોણ જો મહારાજ કે મોટો બહુ કહેવાતો હોય ને એને આપણે જાહેર કરી દઈએ સ્વામી મહારાજ તો ભગવાન છે હવે ધનીનો કોણ ધની માલિકનો કોણ માલિક એ જ એવું કે કોઈનું પણ એકાંતમાં કેવું કોઈને ફજેત ના કરવું પણ મહારાજ કે આપણે છે ને સ્વામી રામાનંદ સ્વામીનો મોટો શિષ્ય જે કહેવાતો હોય ને એ જો આવું કરે ને તો એને તો જાહેર કરવો જોઈએ એટલે બાકીના બધા થરથર ધ્રુજવા લાગે જો તેને સત્સંગમાં રહેવાનો ખપ હશે તો તે આપનો એક આપને કહેશું એમ કરશે જેને સત્સંગમાં રહેવાનો ખપ ન હોય તે તો મળદું કહેવાય એવા મળદાને રાખવાથી શો ફાયદો મળદું તો ગંધાય અને મળદા જેવો માનસ સત્સંગમાં શું સમાસ કરશે સ્વામી મહારાજ મુક્તાનંદ સ્વામીને કહે છે તેની પાસેથી આશા પણ શી રાખી શકાય એવોડો મોટો કહેવાતો હોય રામાનંદ સ્વામીનો બહુ નજીકનો કહેવાતો હોય અને છતાંય જો આવી રીતે ધર્મ લોપે તો પછી આપણે આશા શું રાખવાની સ્વામી બીજા પાસે એને ખપ હોય તો પ્રાયશ્ચિત જાહેરમાં લે પણ બોદા કમાનગરને આવું થયું શાનાથી એનું રહસ્ય આ ગ્રંથની અંદર અધ્યાહાર છે ખરેખર થયેલું એવું કે રામાનંદ સ્વામી સરદારમાં ગયેલા ત્યારે કોઈને ઝાડા થયેલા અને સ્વામીએ ત્યારે કોઈ દવા કરવા આવ્યો સ્વામીએ કીધું લે શેર મીઠું ખવડાવી દેજે હવે શેર મીઠું ખવડાવે તો ઝાડા વધી જાય પણ સ્વામીના કહેવાથી મીઠું પીવડાવ્યું ખવડાવ્યું તો ઓલાને સારું થઈ ગયું એટલે બોદા કમાનગરે આ જોઈ લીધું કે ઓહો આવે આવડ્યો આ ઝાડાનો ઉપાય પછી સ્વામી તો જતા રહ્યા પણ સ્વામી ગયા પછી કોઈ આવી રીતે ફરી કોઈને જાડા થયા બોદો કે ઓ હોય તો મને આવડે છે હાલો કિલો મીઠું લાવો કે તો બોલાને જાડે ઝાડા થઈ ગયા ને બોદા કમાન ઘરે માર ખાધો ને તો એને સ્વામીનો અભાવ આવ્યો કે રામાનંદ સ્વામી આવા આવા માર ખવડાવે અને એ જે અભાવ આવ્યો ને સ્વામીનો એમાંથી એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ અને એટલે એને નિષ્કામી વર્તમાન લોપવા તરફ આગળ વધ્યો યાદ રાખો ધર્મ આપણી અંદર પાડવાની ઈચ્છા હોય ધર્મને આપણે પાળતા હોઈએ ભક્તિ કરતા હોઈએ પણ મોટા પુરુષનો જો દ્રોહ થાય મોટા પુરુષનો જો અવગુણ લેવાય મોટા પુરુષમાં જો દોષ કલ્પાય ભગવાન અથવા મોટા પુરુષ બેમાં જો દોષ કલ્પાય નિર્દોષ પુરુષમાં જો દોષ કલ્પાય તો અવશ્ય મેવ એ દોષ આપણી અંદર આવે એટલું જ નહીં આપણી બુદ્ધિને પણ આસુરીને અધર્મી બનાવી અને આપણે ધર્મનિષ્ઠ કહેવાતા હોવા છતાં પણ ધર્મના માર્ગથી આપણને પાડે પાડે ને પાડે માટે ભગવાન અને મોટામાં કોઈ દોષ કલ્પવા નહીં કોઈ દોષ કલ્પવા નહીં ભગવાન અને મોટા પુરુષો એની હવે રામાનંદ સ્વામી મીઠું આપી નવલાના ઝાડા કેમ દૂર કર્યા શું ખબર પડે આપણને મોટાની સ્થિતિને આપણે શું સમજી શકીએ પણ બોદા કમાનગરને સ્વામીનો અભાવ આવ્યો અને પછી એ અધર્મના માર્ગે વધ્યો રામાનંદ સ્વામીના અભાવના કારણે અધર્મ માગ્યો જે મોક્ષના માર્ગે ચાલેલો હોય ત્યાંથી પડે છે ને ત્યાં એમ જ પડે છે કે ભગવાન કે કોઈ ભગવાનના મોટા પુરુષો ભગવાનના એવા દિવ્ય સંતો ભક્તો નિર્દોષ હોય એમાં દોષ કલ્પીને પાછો પડે છે અને પાછો પડે ને ત્યારે જો થોડોક પાછો પડે ને જાગી જાય તો પાછો જાગીને આગળ હાલવા માંડે ને જો ના જાગ્યો તો પડતા પડતા એનું પતન ક્યાં જાય એ નક્કી નહીં મહારાજે કહ્યું સ્વામી ખપ હશે તો આપણી વાતને માનશે મારી દ્રષ્ટિએ તો આવું જણાય છે પછી જેમ તમે કહો તેમ કરીએ આજા મહારાજી કેટલા ડાયા સ્વામીને કે સ્વામી મને આવું લાગે છે કે આવું આપણે કરવું જોઈએ એને જાહેરમાં પ્રાયશ્ચિત આપણે આપવું જોઈએ છતાં પણ તમે જેમ કહેશો એમ આપણે કરશું સ્વામી વિચારે છે કે હવે મહારાજને મારે શું કહેવું આ મોટો માણસ છે રામાનંદ સ્વામી વખતનો છે એને કેવી રીતે આપણે કહેવું અને કેવી રીતે એને જાહેરમાં કહેવું કે એકાંતમાં કહેવું મારા તો જાહેરમાં કહેવા માટે કહે છે અને હું કહું છું કે મહારાજ આપણે એકાંતમાં કહીએ હવે શું એને કહે છે સ્વામી શું કહે છે મહારાજના પ્રત્યુત્તરની અંદર સ્વામી શું જવાબ આપે છે ખરેખર સ્વામીએ જે કીધી છે એ રીત તો સાચી જ છે એ રીતથી જ કહેવાય છતાંય પણ સ્વામી જ્યારે મહારાજ જ્યારે સ્વામીને પૂછે ત્યારે સ્વામી શું જવાબ આપે છે વિવેક ભર્યો એ આપણે આવતીકાલ સાંભળશું આ પૂર પાંચનો અહીંયા આગળ તરંગ દસની એકવીસ કડી પૂર્ણ થઈ છે ઘણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી શ્રીધરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જે